સીડીઓ પરથી વહેતું પાણીનો ધસમસતો પ્રવાહ, નાના બાળકોથી લઈને મોટેરાઓ વરસાદી માહોલની માણી રહ્યા છે મજા. ખડખડ વહેતા આ નીર સૌ કોઈનું મન મોહી લે તેવા આ દ્રશ્ય લોકોના મન મોહી રહ્યા છે. આ દ્રશ્ય છે દ્વારકા નગરીના, જ્યાં ધોધમાર વરસાદ બાદ રમણીય દ્રશ્ય સર્જાયા હતા. ભારે ગોમતીઘાટ કિનારે જ્યાં નદી અને સમુદ્રનું સંગમ થાય છે, ત્યાં વરસાદી પાણી ભળી રહ્યા છે. વરસાદ એટલો ધોધમાર હતો કે દ્વારિકાનાથના દર્શન કરવા આવેલા ભક્તોએ પણ વરસાદમાં ભીંજાવાની મજા માણી હતી. દ્વારકાના કલ્યાણપુર અને ખંભાળિયામાં સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો, બાદમાં નદી નાળા પણ છલકાયા હતા. વડોદરા, સોનારડી, મેવાસામાં નદીમાં નવા નીર આવ્યા હતા, તો કેટલાક ચેક ડેમ ઓવરફ્લો થયા હતા. ખેતરોમાં પણ ડીચણસમાં પાણી ભરાઈ જતા ખેતીને ભારે નુકસાન થયું હતું. દ્વારકાના ભાટિયાની મુખ્ય બજારમાં માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયામાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાઈ ગયા હતા, તો સામોર ગામનો ડેમ ઓવરફ્લો થતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. તો કેટલાક લોકો જીવ જોખમમાં મૂકીને નદી ક્રોસ કરતા પણ નજરે પડ્યા હતા. આ તો હજુ શરૂઆત છે. દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. દરિયામાં લો પ્રેશર છે. 7-9 જુલાઈ દરમિયાન દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે. જૂનાગઢમાં પણ કુદરત સોળે કડાએ ખીલી ઉઠ્યું હતું. જૂનાગઢના દાતાર ડુંગર પર ધોધમાર વરસાદ બાદ ધોધ સજીવન થયા હતા. ઉપલા દાતાર ટેકરી પર ભારે વરસાદથી ઝરણા વહેતા થતા મનમોહક દ્રશ્ય સર્જાયા હતા. આ તરફ માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ થતા મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સોનરક નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું, તો જોશીપરામાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. જૂનાગઢમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતા, જ્યારે માણાવદરના જીજરી ગામમાં ભારે વરસાદ બાદ ગામ બેટમાં ફેરવાયું હતું. ધુંધવી અને ખરા નદીનું પાણી ગામમાં ફરી વળતા ચિંજરી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. અમરેલીમાં પણ આજે મેઘો મન મૂકીને વરસ્યું હતું. 2-3 ઇંચ વરસાદ બાદ બાબરાની કાળુભાર નદીમાં પૂર આવ્યું હતું, તો બાબરાના પાંચોળ પંથકમાં ભારે વરસાદ બાદ ટેબી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને કારણે બેઠો પુલ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, તો પૂરને જોવા માટે સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. ચમારડી અને ચરખા ગામનો માર્ગ બંધ થતા બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાયો હતો. રાજકોટમાં પણ 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તો રેસકોર્સ રિંગ રોડ પર બાળકો પાણીમાં મસ્તી કરતા નજરે પડ્યા હતા. અહીં લોકો વરસાદમાં નાહવાની મજા માણી રહ્યા હતા. લોથિકાના વાજડી, મટોડા, રાતૈયા, શિભડા આ તમામ ગામમાં વરસાદ વરસ્યો હતો. તો રાજકોટના મવડી ચોકડી પાસે ભારે પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. આપણે ફરવામાં તો આપણે 2-3 કલાક થઈ ગયા. કાલાબાટ ઉપર ડેમમાં ગયા હતા, ત્યાંથી ફરીને આવી ગયા ને અહીંયા તો પાણી ને પાણી થઈ ગયું. બહુ પાણી થયું, બહુ મજા આવી ગયો. ભાવનગર શહેર અને મહુવા પંથકમાં ભારે વરસાદ થયો હતો, તો મહુવાના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન એક બાઇક ચાલક ખાડાને કારણે નીચે પડી ગયા હતા, જોકે સ્થાનિકોએ મદદ કરીને બાઇક ચાલકને બહાર કાઢ્યા હતા. આ તરફ બોટાદમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગઢડા, ગુંદાળા, રાણિયાર, ડસા, પીપરડી ગામમાં ભારે વરસાદ પડતા
ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેવા લાગી હતી, તો બોટાદમાં પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં પણ પાણી ફરી વળ્યા હતા। अलग अलग विस्तारों वरसाद पड़ी रो अत्य हाल अमेरद अमरेली सेंटर विस्तारों की अंदर समग्र विस्तार है तमाम विस्तारों की अंदर अत्य हाल धोधम वरसाद मिली रो आप हाईवे पर जी सको कि केवी रीतना सतत अविरत वरसाद हवामान विभाग की आगाही मुजब वरस तो आपने मिली रो अत्य हाल दृष्टि से बरवाड़ा और ढसा सहित आजूबाजू विस्तार है विस्तार दृश्य है अँ के प्रकार वरसाद आगमन साथ खेतरों की अंदर पर पा भरा शुरुआत एट के नवसाध्य जमीन थी सके ए प्रकार वरसाद कारण अत्य हाल खेतर अंदर पर पा भरा शुरुआत थी गई आपने मिली रही है। कहूं है कि हवान विभाग द्वारा आगामी दसमी तारीख सुधी समग्र गुजरात एम सौ सौराष्ट्र पंथक अंदर वरसाद वरसे ए प्रकार की शक्यताओं दर्शा है जे प्रकार की आगाही करी थी एज प्रकार वरसाद वरस तो बोटाद गढ़ा सहित ढसा सहित विस्तार है अंदर अत्य हाल जी रू। पोरबंदर जिला में वरसादी माहौल जाम्यो, पोरबंदर नो समुद्र पण तोफानी जोवा मळ्यो हतो। समुद्रमां भारे करंट होवાથી ઊંચા મોજા ઉછળ્યા હતા, તો સ્થાનિક લોકોને સમુદ્ર કિનારે ન જવા માટે પણ અપીલ કરાઈ હતી। આ ઉપરાંત રાજ્યમાં મોરબી અને કચ્છના મુંદ્રા અને માંડવીમાં પણ ભારે વરસાદ થયો હતો। રાજ્યમાં હવે ચોમાસું જામી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 10 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે। તો બીજી તરફ વરસાદથી ખેડૂતોના ચહેરા પર પણ ખુશીની લાગણી છવાઈ છે। બ્યુરો રિપોર્ટ, વીડિયો।